हेलो फ्रेंड्स, आज आप आ लेक्चर की अंदर सहसंबंधांक मेळवानी जे तीजी पद्धति है एटले के स्पीयरमैन नी क्रमांक सहसंबंधांक नी पद्धति एनी थीअरीज एना फॉर्मुलास एटले के सूत्रों अने एना प्रेक्टिकल सम विषे समझूती मेळवानी छे। तो विद्यार्थी मित्रों, खास आ लेक्चर तमारा माटे खूब ज उपयोगी साबित पुरवार थई शके छे, कारण के फरजियात आनो सम छे ए 3 मार्क्स नी अंदर आ पद्धतिनो पूछाय छे अने थियरी नी अंदर पण प्रश्न पूछाई शके छे। तो खास वीडियो ने अंत सुधी जुओ विद्यार्थी मित्रों। तो आपणे समझवानी शुरुआत करिए तो तमे तमारी स्क्रीन उपर जोई शको छो के सौ प्रथम जे स्पीयरमेनी क्रमांक सहसंबंधांकनी रीत छे आ पद्धति मुजब केवी रीतना सहसंबंधांक बे चल वच्चे जाणी शकाय, आ पद्धति क्यारे उपयोगमां लेवामां आवे छे, आ पद्धति प्रमाणे क्यारे सर दाखलो गणवो, तो आवा विविध प्रश्नो तमारा मनमां उद्भवे तो एनुं निराकरण तमने अहींया मळवानुं छे। तो समजीए आपणे के सौ प्रथम स्पीयरमेनी क्रमांक सहसंबंधांकनी रीत छे એ ક્યારે ગણવામાં આવે છે, તો પહેલું કે દાખલામાં જો કીધું હોય કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત પ્રમાણે દાખલો ગણો ત્યારે તમારે દાખલો ગણવાનો છે આ પદ્ધતિ મુજબ, અને દાખલાની અંદર ક્રમાંક શબ્દનો ઉપયોગ થયેલો હોય તો ત્યારે પણ તમે આ શબ્દ આ પદ્ધતિ મુજબ દાખલો ગણી શકો છો। તો આ પદ્ધતિ છે શું, ક્યારે એની અંદર શું આવે છે તો એ આપણે સમજીએ। બે લક્ષણોના ક્રમોની જોડ પરથી એટલે કે બે ચલ છે એના જે લક્ષણો છે એને ક્રમ આપેલા હોય, એટલે કે એક્સ હોય અને વાય હોય, આપણે જોઈ ગયા આગળ આવી રીતના એક્સ લખતા હતા અને વાય લખતા હતા, એક છે એને ક્રમ જ કહેવાય। આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, મેળવેલા ચાર્લ્સ સ્પીયરમેને સૂચવેલા સહસંબંધાંકને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહે છે। એટલે અહીંયા બે લક્ષણોના ક્રમોની જોડ પરથી સૌથી મહત્વનું છે, ક્રમોની જોડ હોય એના ઉપરથી જે સહસંબંધાંક મેળવવામાં આવે છે એને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહે છે। તો આ પદ્ધતિમાં ખાસ ટૂંકો પ્રશ્ન જે પૂછાય છે કે જ્યારે ગુણાત્મક ચલની કિંમતો હોય તમારી પાસે, એટલે કે ગુણાત્મક માહિતી હોય ને, ત્યારે તમારે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતથી સહસંબંધાંક મેળવો એ ખૂબ જ યોગ્ય પુરવાર થાય છે વિદ્યાર્થી મિત્રો। તો ગુણાત્મક ચલ એટલે શું, એટલે કે તમારે કોઈ એક જૂથ છે એ વ્યક્તિની પ્રામાણિકતા ચકાસવી છે, એ વ્યક્તિ જૂથ છે એના સમયપાલનની નિયમિતતા તપાસવી છે કે નિયમિત આવે છે કે નહીં, તો એને તમે સંખ્યામાં ન દર્શાવી શકો, તમારે એ સમયપાલન કેટલું કરે છે એ તમારે મેળવવું છે તો એના માટે ક્રમ આપવો પડે। કોઈ સૌંદર્ય સ્પર્ધા હોય એની અંદર જે ભાગ લેનારા હોય તો એમાં નિર્ણાયકો આપણે રાખીએ છીએ, તમે ખ્યાલ હોય તો ફેશન શો આપણે જોઈએ છીએ ટીવીની અંદર, તો એ ફેશન શોની અંદર સામે નિર્ણાયકો હોય છે, પછી મ્યુઝિક કોમ્પિટિશન પણ હોય છે તો એની અંદર તમે જોતા છો રેન્ક આપવામાં આવે છે 10 માંથી 5 પોઈન્ટ 7 પોઈન્ટ 9 પોઈન્ટ એવી રીતના। તો એ જે છે એ પદ્ધતિ છે ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે બીજી બાબત કે જ્યારે બે ચલોની કિંમતોમાં પ્રસાર વધુ હોય, એટલે કે બે ચલની કિંમત વધારે પ્રસાર એટલે કે દૂર સુધી વિસ્તરેલી હોય તો આ પદ્ધતિથી સહસંબંધાંક મેળવવામાં આવે છે। એક માર્ક્સની અંદર પૂછાય કે ભાઈ બે ચલોમાં પ્રસાર વધુ હોય ત્યારે કઈ પદ્ધતિથી સહસંબંધાંક મેળવવામાં આવે છે, તો કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ। કેમ, એનું કારણ શું, તો કે વધુ પ્રસારવાળા અવલોકનો માટે કાર્લ પિયર્સન ઉપયોગમાં આવતી નથી, એટલા માટે કારણ કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંક મેળવવામાં આવે છે એ વધુ સ્થિર છે એટલે કે સ્ટેબલ છે, એટલા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત હતી એની થિયરીકલ નોલેજ હતું આ આપણે સમજ્યા તે, હવે જે જોવાનું છે પ્રેક્ટિકલ નોલેજ, ફરજિયાત તમારે આ સૂત્રો યાદ રાખવા જ પડશે કારણ કે એના વગર દાખલા તમે ગણી શકવાના નથી। તો સહસંબંધાંક મેળવવાનું સૂત્ર જે છે એમાં R બરાબર વંચાય છે આવી રીતના, સમજો R બરાબર 1 - 6, આ જે છે 6 ∗ σd² છેદમાં n કૌંસમાં n² - 1, આ એનું સૂત્ર છે। હવે એને સમજીએ, એકમાંથી માઇનસ કરવાનું છે શું, તો કે 6 ∗σd² હવે d મેળવવો પડે, σd² મેળવવો પડે તો પહેલાં di મેળવવું પડે, એટલે di એટલે શું, તો કે rx - ry, r એટલે શું ખબર છે રેન્ક, એટલે x ચલ છે એને રેન્ક આપો છો એટલે rx થઈ જાય ક્રમ, રેન્ક મતલબ, એટલે તે પદ્ધતિનું નામ છે ને ક્રમાંક સહસંબંધાંકની, ચલની કિંમતોને ક્રમ આપવાના, બસ -ry એટલે કે x અને yના ક્રમાંકોનો તફાવત, આને બોલવું હોય તો શું બોલી શકો છો, rx - ry, આ ખાસ યાદ રાખજો ટૂંકા દાખલામાં ઉપયોગી પુરવાર થશે, rx - ry એટલે ક્રમાંકોનો તફાવત। હવે એના પછી છે σd² એટલે શું, સિગ્મા એટલે સરવાળો એમ યાદ રાખવાનું, તો અહીંયા સ્ક્વેર થઈ જાય, x અને yના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, આ યાદ રાખવાનું છે।
क्रमांकोना तफावतोना वर्गोनो सरवाळो एटले आ क्रमांकोनो तफावत आपणे मेळवा पछी एनो वर्ग करवानो अने एनो सरवाळो करवानो एटले सिग्मा डी नो स्क्वेर एने कहेवाय। विद्यार्थी मित्रों खास आ सूत्र याद राखवू, एक मार्क्स नी अंदर उपयोगी पुरवार थई शके छे। तो आगळ वधीए, હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે અવલોકનો સર ક્રમ આપીએ આપણે, આ પદ્ધતિમાં જે અવલોકન સૌથી મોટું હોય ને એને ક્રમ એક આપવામાં આવે છે, એવી રીતના ક્રમ આપવાનું શરૂ કરી દેવાનું, એના પછી નાનું હોય ઉતરતા ક્રમમાં જોવાનું, એને બીજા નંબરનો ક્રમ આપવાનો, એને પછી હોય એને ત્રીજા નંબરનો, એવી રીતના સૌ પ્રથમ યાદ એ રાખવાનું સૌથી મોટા અવલોકનને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, એને ક્રમ એક આપી દેવાનો છે। તો હવે એવું બને કે સર એક્સ અને વાયની અંદર એકની એક અવલોકન બે વખત આવતું હોય તો ત્યારે કેવી રીતના ક્રમ આપવો? તો જ્યારે ચલ એક્સ અથવા ચલ વાય અથવા બંને ચલમાં અવલોકનોની અમુક કિંમતો સમાન હોય ત્યારે તેવા અવલોકનોને ક્રમ આપવા માટે સમસ્યા ઉદ્ભવે છે, અને જે સમસ્યા ઉદ્ભવે છે એને કહેવામાં આવે છે અવલોકનોમાં ગાંઠ પડવી। તો ત્યારે તમારું સહસંબંધાંક આરનું સૂત્ર બદલાઈ જશે। તો એનું સૂત્ર તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે સૂત્ર બદલાઈ જશે, એ ખાસ સૌથી મહત્ત્વનું છે। ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો? તો જ્યારે અવલોકનો સમાન જોવા મળતા હોય ત્યારે। એ આપણે સમની અંદર પ્રેક્ટિકલ રીતે સમજીશું કેવી રીતના થાય છે। તો એનું સૂત્ર વાંચું છું, યાદ રાખજો। આર બરાબર 1 - 6 સિગ્મા ડી નો સ્ક્વેર પ્લસ સી એફ છેદમાં એન કાઉન્સમાં એન નો સ્ક્વેર માઇનસ 1। સી એફ નો મીન્સ થાય છે કરેક્શન ફેક્ટર। તો કરેક્શન ફેક્ટર એટલે સુધારો। તો અહીંયાનું સૂત્ર અલગ છે, એ તમારે ગણવું પડશે। સી એફ બરાબર સિગ્મા કાઉન્સમાં એમનો ઘન માઇનસ એમ છેદમાં 12, એમ ક્યુબ માઇનસ એમ છેદમાં 12। એમનો ઘન જે છે એ ખાસ યાદ રાખવાનું છે, આ સૂત્ર પણ એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। તો હવે એમ એટલે શું? તો કે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે ને એની સંખ્યા, દાખલા તરીકે 10 વખત આવે છે એક્સની અંદર આપણે લખીએ છીએ એમ, તો અહીંયા એમ જે પામે છે તે સંખ્યા 3 વખત। કયું અવલોકન? તો કે 10। તો 10 જે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા, એમ 10 3 વખત આવ્યું તો એમ બરાબર 3 લખવાના। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે સી એફ એટલે કે તમારે કરેક્શન કરીને સુધારો મેળવવાનો છે, આ ખાસ ઉપયોગી છે। ત્યારબાદ આપણે આગળ વધીએ, યાદ શું રાખવાનું છે બીજું આ પદ્ધતિની અંદર? તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે નોંધ પણ કરતા જજો, કારણ કે આ ખૂબ જ ઉપયોગી પુરવાર થશે। જે મેં થિયરીઝ લખેલી છે અહીંયા મેં, એ તમારા મહત્ત્વની જે થિયરી છે તમારે ફક્ત આટલું જ તૈયાર કરવાનું રહેશે। આ બધી વિગતો આની અંદર આવી જશે જેટલું હું તમને સમજાવું છું એમાં, એટલે ખાસ તમારી નોટબુકની અંદર નોંધ કરતા રહેજો। તો જોઈએ આપણે યાદ રાખવાની બાબતો ટૂંકા પ્રશ્ન માટે। આરએક્સ અને આરવાયના તફાવતોનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે, એટલે તમે આરએક્સ માઇનસ આરવાય કરો ને એ હંમેશા સિગ્મા ડી હંમેશા શું થવો પડે? 0 થવો જ પડે, અને જો 0 ન થયો તો તમારો સમ ખોટો છે, તમારો દાખલો ખોટો છે એ માન લેવો। એટલે અહીં તમને પહેલેથી ખબર પડી જશે, આગળ જે પ્રમાણે આપણે શીખ્યા હતા ને એ પ્રમાણે શું આવવું પડે, 0 આવે પછી જ આપણે આગળ વધવાનું। ત્યારબાદ આરએક્સ અને આરવાય એટલે કે બંનેના ક્રમ હોય ને આપ્યા આપણે એ સરખા એવા, તો આરનો જવાબ શું આવશે? હંમેશા 1 જ આવશે, આ યાદ રાખવાનું છે। આરએક્સ બરાબર આરવાય થાય ત્યારે આરની કિંમત હંમેશા શું મળશે? 1 મળશે। ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ યાદ રાખવાનો છે, એક્સ અને વાય ચલોના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય એટલે વિરુદ્ધમાં હોય તો ત્યારે આર બરાબર માઇનસ 1 આવશે। તદ્દન ઉલટા ક્રમમાં હોય ત્યારે માઇનસ 1, અને આરએક્સ ને આરવાય હોય ત્યારે બે સરખા હોય ત્યારે 1 આવશે, અને સિગ્મા ડીનો સરવાળો હંમેશા 0 આવશે। આ ત્રણેય પોઈન્ટમાંથી એક માર્ક્સમાં પ્રશ્ન અથવા તો વિકલ્પ પૂછાઈ શકે એવી શક્યતા રહેલી છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખવાનું। તો હવે આપણે આગળ વધીએ સમ તરફ, તો આશા રાખું છું કે થિયરી તમને સમજાણી હશે। તો કેવી રીતના ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, આપણે સમજીએ અને ગણતરી કરીએ। એક કંપનીમાં 2 મેનેજર તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓમાંથી પસંદ કરેલા 7 વ્યક્તિઓને તેમના કારભારની આવડત જોવા, અહીંયા આ ગુણાત્મક ચલ કહેવાય ને આવડત, આને થોડુંક સંખ્યા આપી શકાય, આવડત અલગ અલગ હોઈ શકે, તો એના ક્રમ આપી દીધા છે મેનેજરોએ।
તો અહીંયા કેટલા વ્યક્તિઓ છે આપણે જોઈ લીધું, તો એ જે સાત વ્યક્તિઓ છે એ બી સી ડી ઈ એફ, એમાં મેનેજર એક છે એને છઠ્ઠો ક્રમ આપે છે, મેનેજર બે છે એ સાતમો ક્રમ આપે છે, બી જે વ્યક્તિ છે એને મેનેજર એક છે એ સાતમો ક્રમ આપે છે, મેનેજર બે છે એ છઠ્ઠો ક્રમ આપે છે. તો એ રીતના ક્રમ અહીંયા આપી દીધેલા છે, તમે જોઈ શકો છો. તો શું કીધું, આ માહિતી પરથી બંને મેનેજરે કરેલા મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક. હવે તમને અહીં ખબર પડી જાય પડે, ક્રમાંક સહસંબંધાંક કીધું એટલે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર પહેલેથી જ રકમ તૈયાર રાખી છે, એ આર એક્સ આર વાય, એટલે જે મેનેજરે એક એ જે ક્રમ આપ્યો છે ને આ એક એને આર એક્સ આપણે કહી દેવાનું છે, કારણ કે ક્રમ છે એટલે આર અને પહેલાંનું છે એટલે એક્સ. મેનેજર બે જે ક્રમ આપ્યો છે એને આપણે કહી દેવાનું છે શું, આર વાય. તો તમે જોઈ શકો છો મેં અહીંયા આર એક્સ અને આર વાય આપી દીધું છે ને, રકમ લખી નાખી છે. તો હવે શું કરવાનું, તો એનું સૂત્ર યાદ હોવું પડે સહસંબંધાંક મેળવવાનું. વન માઇનસ સિક્સ સિગ્મા ડીનો સ્ક્વેર છેદમાં એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ વન. તો આ પ્રમાણે જોઈએ તો શાની જરૂર છે આપણે એન, તો એન તો આપણને ખબર છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે, તો સિગ્મા ડીનો સ્ક્વેર નથી તો એ મેળવવો પડે. એટલે પહેલાં શું મેળવવું પડશે, તો કે ડી મેળવવો પડશે. તો ડી એટલે ક્રમાંકોનો તફાવત. એ કેવી રીતના મળશે, આપણે આગળ સૂત્ર જોયું ને હમણાં જ તેને, જી આર એક્સ માઇનસ આર વાય કરવું પડશે, આર એક્સ માઇનસ આર વાય. તો અહીંયા આર એક્સ છે અને આર વાય છે, છમાંથી સાત માઇનસ કરો એટલે માઇનસ એક આવશે, સાત માઇનસ છ એટલે એક. એવી રીતના અહીંયા હું કિંમતો મૂકી દઉં છું જે આવે છે, માઇનસ એક એક અને માઇનસ બે. ખ્યાલ આવ્યો આ કેવી રીતના આવી, ડી એટલે ક્રમાંકોનો તફાવત, પહેલાં મેળવી જ નાખવાનો. આ તમને પહેલાં ખ્યાલ હોય તો પહેલાંય તમે કોષ્ટક બનાવી શકો છો ને પછી સૂત્રમાં કિંમત મૂકી શકો છો, બંને રીતે તમે ગણી શકો છો ફ્રેન્ડ્સ. તો આર એક્સ માઇનસ આર વાય મળી ગયો, તો હંમેશા યાદ રાખવાનું છે પહેલાં આ મેળવો ને, એટલે આને કહેવાય સિગ્મા ડી. શું કહેવાનું એને, સિગ્મા ડી, એ હંમેશા આ પદ્ધતિમાં ઝીરો દાવો પડે પછી જ આગળ વધવાનું છે. ઝીરો આવ્યો તો કે હા, તો આપણું અહીં સુધીનું સાચું છે એમ માન લેવું. હવે શાની જરૂર છે, સિગ્મા ડી સ્ક્વેરની જરૂર છે. તો અહીંયા આપણે ડીનો સ્ક્વેર મેળવવાનો, એક ખાનામાં ડીનો સ્ક્વેર એટલે ડી મેળવ એનો વર્ગ કરવાનો. એ કેવી રીતના થાય, એક ગુણ્યા બરાબર, એક ગુણ્યા બરાબર એટલે એક, ઝીરોનો ઝીરો, બેનો વર્ગ ચાર, એકનો વર્ગ એક, એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, આનો સરવાળો કરો એને કહેવાય સિગ્મા ડીનો સ્ક્વેર. કુલ સરવાળો થાય છે બાર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, આ કેવી રીતના રકમો મળી બંને, સિગ્મા ડીનો સ્ક્વેર અને સિગ્મા ડી, આ ઉપયોગી છે આપણે. તો સૂત્રની અંદર કિંમત મૂકી હવે, તો અહીં મૂકું છું કિંમત, સમજો. વન માઇનસ સિક્સ ઇન્ટુ સિગ્મા ડીનો સ્ક્વેર કેટલો આવ્યો, બાર આવ્યો ને, તો અહીં બાર મૂકું છું. એન કેટલા છે આપણા, સાત, અહીંયા સાતનો સ્ક્વેર કરવાનો છે માઇનસ વન. તો આગળ વધીએ, વન માઇનસ છ ગુણ્યા બાર કરો એટલે બોતેર, અહીંયા સાતના સાત, સત્યો સત્યો સાતનો વર્ગ થાય ઓગણપચાસ માઇનસ એક, પછી એક માઇનસ બોતેર ભાગ્યા સાત અને ઓગણપચાસમાંથી એક જાય એટલે અડતાલીસ. તો આગળ વધીએ, એક માઇનસ બોતેર ભાગ્યા સાતસો સાત ગુણ્યા અડતાલીસ કરો અને તો એનો જવાબ આવે છે ત્રણસો ને છત્રીસ, અને અહીંયા વન માઇનસ સાત બોતેર ભાગ્યા ત્રણસો છત્રીસ કરો એટલે આવશે ઝીરો પોઈન્ટ એકવીસ તેતાલીસ, માઇનસ કરો એટલે જે તમારો જવાબ મળે છે એ ઝીરો પોઈન્ટ અઠ્યોતેર સત્તાવન. આ તમારો વિદ્યાર્થી મિત્રો આન્સર છે. તો ખાસ અહીંયા શું કહી શકાય, કોઈ આરની કિંમત કોની નજીક આવી, એકની નજીક આવી ને, એટલે એકની નજીક આવે છે એટલે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે ઘનિષ્ઠ સહસંબંધ છે એમ કહી શકાય. એટલે કે બંને મેનેજરે નોકરી કરતા વ્યક્તિઓને આપેલા ક્રમો વચ્ચે વધુ સામ્યતા જોવા મળે છે, એક વધારે સરખું જોવા મળે છે એવું આપણે કહી શકીએ. તો અર્થઘટન એવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. તો તમારી માટે પ્રેક્ટિસની અંદર મેં દાખલાઓ તમને અહીંયા આપેલા છે, તો સ્વાધ્યાયના જો બુક્સ હોય ધોરણ બારની તો એની અંદર બે પોઈન્ટ ત્રણના દાખલા નંબર એક અને બે ગણવા પ્રેક્ટિસ માટે, જેથી કરીને તમે સમજી શકો વધારે સારું. અને જેની પાસે બુક્સ નથી તો એને હું અહીંયા રકમ બતાવું છું, તો એની તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને એ સ્ક્રીનશોટ પરથી તમારે સમની ગણતરી કરવાની છે. જોઈ શકો છો 2.3નો પહેલો અને બીજા નંબરનો સમ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે મેં તમને જે આ લેક્ચરની અંદર સમજૂતી આપી, આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંક કોને કહેવાય એની થિયરી જોઈ, એના સૂત્રો જોયા, અવલોકનોમાં ગાંઠ કોને કહેવાય એ જોયું, ક્યારે કયું સૂત્ર ઉપયોગમાં લેવું, અને એનો એક પ્રેક્ટિકલ સમ જોયો અને બે હોમવર્કમાં દાખલા તમને આપું છું. થેન્ક યુ સો મચ.